જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું રોજ ઉઠીને ગૃહિણીઓને પ્રશ્ન સતાવતો હોય છે કે બપોરે કે સાંજે જમવામાં શું બનાવું તો આજે આપ સૌને માટે એકદમ અલગ જ નવી રેસીપી લઈને આવી છું તો આના માટે કોઈ પણ તમારે શાકની જરૂર નહીં પડે અને એકદમ ટેસ્ટી તમારી થાળી બનીને તૈયાર થઈ જશે તો આજે આપ સૌને માટે એકદમ સરસ કઢી ઢોકળીની રેસીપી લઈને આવી છું અને સાથે સાથે જ આપણે બાજરીના રોટલા પણ બનાવીશું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ પહેલા પણ મેં મારી ચેનલ ઉપર ઘણી બધી થાળીની રેસીપી પોસ્ટ કરેલી છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહેજો અમારી ચેનલ તો ચાલો આજનો વિડીયો બનાવવાની શરૂઆત કરી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણે બાજરીના રોટલા પણ પરફેક્ટ માપથી કઈ રીતે બનાવવા એ પણ જોઈશું વિડીયોમાં અને એકદમ ટેસ્ટી એવી કઢી ઢોકળીની રેસીપી બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજની રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલા આપણે કઢી બનાવવા માટે બેસનનું મિશ્રણ બનાવી લઈશું તો એના માટે એક ગ્લાસ ખાટી છાશ લઈ લઈશું એમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું તો અહીંયા મેં 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અહીંયા હું 4 વ્યક્તિઓ માટે આ કઢી ઢોકળી બનાવી રહી છું તો એ પ્રમાણે હું માપ લઈ રહી છું તમારે જેટલી બનાવી હોય એ પ્રમાણે તમારે માપ લઈ લેવાનું છે આપણે ચણાના લોટને સરસ રીતે છાશમાં મિક્સ કરી દઈશું ગાંઠો ન રહે એ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે હવે ત્યારબાદ આમાં આપણે પાણી ઉમેરીશું અત્યારે આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું જરૂર લાગે તો આપણે બાદમાં ઉમેરીશું હવે ત્યારબાદ અહીંયા ઢોકળી બનાવવા માટે 1 કપ મેં ચણાનો લોટ લઈ લીધો છે અહીંયા એકદમ ઝીણો જ લોટ લેવાનો છે તો અહીંયા 1 કપ ભરીને આપણે ચણાનો લોટ લઈ લઈશું અને આ જ કપના માપથી આપણે પાણીનું માપ લઈશું તો ગમે 1 કપ કે વાટકીના માપથી તમારે લોટ લઈ લેવાનો છે હવે ઢોકળી બનાવવા માટે 1 કડાઈમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા જે કપના માપથી આપણે બેસન લીધો હતો એ જ કપના માપથી આપણે 1.5 ગણું પાણી ઉમેરીશું તમે વાટકીના માપથી લીધું હોય તો 1.5 વાટકી પાણી લઈ લેવાનું છે તો પાણી સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ 1/2 ચમચી હળદર 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે વધારે કે ઓછું કરી લેવાનું છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 1 ચમચી આદુ મરચા અને લસણ ક્રશ કરીને લીધા છે એ એડ કરી દઈશું એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો હવે આ પાણીને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે પાણી સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ જ આપણે એમાં ચણાનો લોટ ઉમેરીશું તો આ રીતે 2-3 ઉભરા આવી જાય ત્યારબાદ આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે તો આ રીતે સરસ રીતે હલાવતા જઈશું અને ચણાના લોટને મિક્સ કરતા જઈશું જેથી કરીને આપણે ઢોકળીમાં ગાંઠો ન પડે તો આ રીતે થોડો થોડો ઉમેરતા જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે એકસાથે બધું એડ નથી કરવાનું તો અહીંયા સરસ રીતે થોડો થોડો એડ કરતા જઈને લોટને મિક્સ કરતા જવાનું છે ગેસની આંચ આપણે અહીંયા એકદમ ધીમી જ રાખીશું જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ આપણો લોટ સરસ રીતે પેન છોડવા લાગશે તો એને આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને સરસ રીતે એકદમ સ્મૂથ થઈ જાય અહીંયા લોટને આપણે 2 મિનિટ માટે આ રીતે સતત હલાવી લેવાનો છે ત્યાં સુધીમાં એ સરસ રીતે કડાઈ છોડવા લાગશે ત્યારબાદ આપણે આ મિશ્રણ તૈયાર થઈ જશે તો હવે આપણે 1 ચમચાની મદદથી સરસ રીતે ભેગો કરી દઈશું અને એમાં આપણે 2 ચમચી તેલ એડ કરી દઈશું જેનાથી આપણે ઢોકળીમાં સરસ રીતે શાઇનિંગ આવશે અને એકદમ ઢોકળી ટેસ્ટી બનશે તો આ રીતે 1 ચમચાની મદદથી આપણે હલાવી લઈશું જેમ જેમ આપણે હલાવતા જઈશું તેમ તેમ એ સરસ રીતે કડાઈ છોડવા લાગશે અને આ રીતનું આપણું મિશ્રણ બનીને તૈયાર થવા લાગશે તો સરસ રીતે આ રીતે કડાઈ છોડવા લાગે ત્યારબાદ આપણા ઢોકળીનું મિશ્રણ તૈયાર થઈ જશે તો હવે આપણું ઢોકળીનું મિશ્રણ તૈયાર છે તો હવે એને આપણે એક તેલ લગાડેલી ડિશ કે થાળીમાં આ રીતે પાથરી દઈશું તો એને સરસ રીતે ફેલાવીને થાળીમાં પાથરી દેવાનું છે મેં મારી ચેનલ ઉપર કાઠિયાવાડી ઢોકળીના શાકની રેસીપી પણ પોસ્ટ કરેલી છે તો તમે એ પણ જોઈ શકો છો હવે અહીંયા ઢોકળીને સરસ રીતે પાથરી દીધી છે તો એને ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે એમાં કાપા કરી લેવાના છે
તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ તો એના માટે 2 ચમચી તેલ ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરી દેવાની છે રાઈ ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું બે સુકા લાલ મરચા બે તમાલપત્ર ઉમેરીશું હવે ત્યારબાદ એમાં 10 થી 12 લસણની કળીઓ ઉમેરીશું અને મીઠા લીમડાના થોડા પાન ઉમેરી દઈશું હવે ત્યારબાદ 1 ચમચી ભરીને આદુ મરચા અને લસણને ક્રશ કરીને લીધા છે એ એડ કરી દઈશું અહીંયા તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અહીંયા આપણે લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એટલે આદુ મરચા અને લસણથી જ ટેસ્ટ આવશે હવે ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું આ રીતે તેલમાં હળદર એડ કરવાથી આપણી કઢીનો કલર ખૂબ જ સરસ આવે છે તો આ બધું સરસ રીતે અડધી મિનિટ માટે સાંતળી લઈશું અને ત્યારબાદ જે આપણે ચણાના લોટવાળું મિશ્રણ બનાવ્યું હતું એ ઉમેરી દેવાનું છે એકવાર આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તમને જેટલું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે ગોળને એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને હવે આ કઢીને આપણે 4-5 મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાની છે તો આ રીતને આપણે એકદમ સરસ રીતે કઢી ઉકળીને તૈયાર થઈ જશે તમને જે રીતની ગાઢી કે પાતળી પસંદ હોય એ પ્રમાણે તમારે કરી લેવાની છે હવે અહીંયા મેં ઢોકળીના પણ સરસ રીતે પીસ બનાવીને તૈયાર કરી લીધા છે એકદમ પોચી આપણે આ ઢોકળી સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે આ ઢોકળીને તમે એમનામ પણ ખાઈ શકો છો તો આ એકદમ પોચી આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે કઢીમાં એડ કરી દઈશું ઢોકળી કઢીમાં એડ કર્યા બાદ આપણે વધારે વાર ચડવાની નથી માત્ર 1-2 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે આ કઢી ઢોકળી બનીને તૈયાર થઈ જશે દેખાવમાં જેટલું સુંદર લાગે છે આ એટલી જ ખાવામાં ટેસ્ટી લાગે છે આ કઢી ઢોકળીની રેસીપી તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આમાં કોઈ પણ જાતના આપણે શાકની જરૂર નથી પડતી હવે આપણે કઢી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો હવે આપણે કઢી ઢોકળીની સાથે આપણે સાદી ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટે 1/2 કપ ખીચડિયા ચોખ્ખા લઈ લઈશું અને 1/2 કપ મગની દાળ લઈ લઈશું મગની દાળ ખીચડીમાં વધારે હોય તો ટેસ્ટી લાગે છે એટલા માટે અહીંયા હું 1/2 કપ લઈ રહી છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે ત્યારબાદ આ બંને વસ્તુને સરસ રીતે 3-4 પાણીએ ધોઈ લેવાના છે હવે એક કુકરમાં આપણે 1 કપ દાળ ચોખા લીધા છે તો એનાથી 3 ગણું પાણી આપણે ઉમેરીશું તો અહીંયા 3 કપ પાણી ઉમેરીશું તમે વાટકીના માપથી પણ લઈ શકો છો આ ખીચડી એકદમ ઢીલી હોય તો જ મજા આવે છે ખાવાની એટલા માટે આપણે એકદમ ઢીલી ખીચડી બનાવીશું તો તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને જીરું એડ કરી દઈશું અને થોડી હળદર પણ એડ કરી દેવાની છે આ ત્રણે વસ્તુ સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે એમાં દાળ ચોખા ઉમેરી દઈશું જ્યાં સુધીમાં આપણે રોટલા બનાવીશું ત્યાં સુધીમાં આપણી ખીચડી સરસ રીતે બનીને તૈયાર થઈ જશે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું હવે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર 7-8 મિનિટ માટે થવા દઈશું એકદમ ધીમા ગેસ ઉપર આ ખીચડી બનવા દેવાની છે જેથી કરીને એકદમ સરસ ઢીલી બને અને એકદમ સરસ બને તો 7-8 મિનિટમાં આપણે આ ખીચડી બનીને તૈયાર થઈ જાય છે તો ઉપરથી આપણે 1 ચમચી ઘી ઉમેરીશું તમે ચાહો તો અહીંયા સિંગતેલનો ઉપયોગ પણ કરી શકો છો સિંગતેલ એડ કરવાથી પણ સરસ રીતે આપણી ખીચડીનો ટેસ્ટ આવે છે હવે ઘી એડ કર્યા બાદ સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું તો એકદમ આપણે લચકા પડતી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને કઢી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતની એકદમ લચકા પડતી રાખવાની છે તો હવે આપણે મરચાને શેકી લઈશું તો એના માટે મેં 2 મરચા લઈ લીધા છે તો એને વચ્ચે આપણે કટ લગાવી દઈશું આ રીતે કટ લગાવ્યા બાદ તેમાં આપણે મીઠું એડ કરી દેવાનું છે તળેલા મરચા ખાવા કરતાં આ રીતે કાચા મીઠાવાળા મરચા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલા માટે આ રીતે મીઠાવાળા મરચા જ ખાવા જોઈએ તળેલા હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે તો આ રીતે આપણે ગેસ ઉપર સીધા જ શેકી લઈશું
આમી ઠાવળા મરચા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ત્યારબાદ આપણે રોટલા બનાવી લઈશું તેના માટે આપણે તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી છે તો હવે આપણે એનો લોટ તૈયાર કરી લઈએ તો એના માટે આપણે બે વાટકી લોટ લઈ લઈશું લોટનો સરસ રીતે ચાળીને જ ઉપયોગ કરવો અને એકદમ ઝીણો લોટ લેવો અહીંયા હું બે રોટલાનો લોટ બાંધી રહી છું તો એના માટે મેં બે વાટકી લોટ લઈ લીધો છે હવે એમાં આપણે મીઠું એડ કરીશું મીઠું ઉમેર્યા બાદ આપણે એમાં બે ચમચી તેલ ઉમેરીશું તેલ ઉમેરવાનું એક જ કારણ છે કે આપણો લોટ પાછળથી જે ફૂટલા પડે છે કે તિરાડો પડે છે એ નહીં પડે અને સરસ આપણો બાજરાનો રોટલા બને છે તો આ રીતે તેલ જરૂરથી એડ કરવું તમે આ ટીપ્સથી તમારા બાજરાના રોટલા બનાવશો તો તમારા રોટલા કોઈ દિવસ પાછળથી તિરાડો નહીં પડે અને ફાટશે નહીં તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું એક સાથે વધારે પાણી એડ નથી કરવાનું આ રીતે મિક્સ કરતા જવાનું છે અને થોડું થોડું પાણી નાખતા જવાનું છે લોટને સરસ રીતે મસાવશો તો તમારા રોટલા એકદમ સરસ પરફેક્ટ બને છે તો બાજરાના રોટલા બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે જે આપણા હથેળીના ભાગનો પાછળનો ભાગ હોય છે ત્યાંથી જ આપણે એને લોટને સરસ રીતે મસાળવાનો હોય છે તો આ રીતે મસાળતા જવાનું છે અને સરસ રીતે એને મિક્સ કરતા જવાનું છે હવે આ લોટને સરસ રીતે પાણીની મદદથી આ રીતે મસળી લેવાનો છે હથેળીનો જે પાછળનો આ રીતનો ભાગ હોય છે ત્યાંથી સરસ રીતે મસળવાનો છે તો આ ભાગની મદદથી આપણે સરસ રીતે લોટને મસળવાનો છે લોટને જેટલો તમે મસાવશો એટલો જ તમારો રોટલો મીઠો બને છે અને સરસ ટેસ્ટી બને છે તો લોટને 1-2 મિનિટ માટે સરસ રીતે આ રીતે મસળી લેવાનો છે તો સરસ રીતે મસળી લીધા બાદ આપણે આ લોટના બે ભાગ કરી લઈશું અહીંયા આપણે બે રોટલા બનાવીશું આટલા લોટમાંથી હવે આપણે એક પ્લુઓ લઈ લઈશું એને સરસ રીતે આ રીતે ગુંદલું બનાવી લઈશું અને સરસ રીતે આ રીતે કથરોટમાં ગોળ ગોળ ફેરવીને સરસ રીતે ગોળ ગુંદલું બનાવી લેવાનું છે આ રીતનો લુઓ થઈ જાય ત્યારબાદ આપણે હથેળીની મદદથી આપણે સરસીને શેપ આપી દેવાનો છે હવે કથરોટમાં થોડું પાણી લઈ લઈશું અને પાણી વાળો હાથ કરતા જઈશું અને સરસ રીતે એને ગોળ ગોળ ફેરવીને આપણે આ રીતનો શેપ આપી દેવાનો છે અને જેટલું બને એટલું આપણે અંગૂઠા અને આંગળીઓની મદદથી એને ફેલાવી દેવાનો છે જેથી કરીને આપણે વધારે ટીપવો ન પડે અને આસાનીથી એકદમ ગોળ રોટલો આપણો બનીને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે બનાવી લેવાનો છે અને બંને સાઈડ આપણે હાથ ભીના કરી લઈશું પાણીવાળા હવે આ રીતે એક હાથની હથેળી અને એક હાથની આંગળીઓની મદદથી આપણે આ રોટલો ટીપી લેવાનો છે અને જ્યાં તમને લાગે કે કિનારીઓ ફાટી છે ત્યાંથી આપણે પાણીથી સરસ રીતે દબાવી દઈશું હવે આ રીતે આપણે હલકા હાથે રોટલો ટીપી લેવાનો છે અને જરૂર જણાય ત્યાં આ રીતે પાણીની મદદથી આપણે આ રીતે દબાવતા જવાનું છે જેથી કરીને કિનારીઓ ના ફાટે અને વચ્ચેથી પણ ના ફાટે હવે અંગૂઠા અને આંગળીની મદદથી આપણે નીચેના ભાગના રોટલાને આ રીતે પાતળો કરી દઈશું જેથી કરીને આપણે રોટલાની કિનારીઓ જાડી ન રહે તો સરસ રીતે આ રીતે ફેલાવતા જવાનું છે અને કિનારીઓને આ રીતે દબાવતા જવાનું છે આ રીતે તમે રોટલો કરશો તો તમારે વધારે પડતો હાથોની મદદથી વણવાની પણ જરૂર નહીં પડે અને થોડો થોડો આ રીતે ચેપતા જવાનું છે અને કિનારીઓને સરસ રીતે ફેલાવતા જવાનું છે તો વધારે ટીપવાની પણ જરૂર નહીં પડે અને સરસ રીતે આપણો રોટલો બનીને તૈયાર થઈ જશે આ રીતે તમને કોઈ કાણા દેખાય તો એને સરસ રીતે પાણીની મદદથી આ રીતે દબાવી દેવાના છે અને કિનારીઓ ફાટે તો એને પણ સરસ રીતે આ રીતે કરી દેવાનું છે તો આવી જ રીતે આપણે રોટલો બનાવીને તૈયાર કરી લેવાનો છે અહીંયા આપણે ગેસ ઉપર રોટલો બનાવવા જઈ રહ્યા છીએ એટલા માટે નાની સાઈઝનો મેં બનાવ્યો છે તો આ રીતે આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એને તાવડીમાં આ રીતે નાખી દઈશું અહીંયા તાવડી સરસ રીતે તપેલી હોવી ખૂબ જ જરૂરી છે એકદમ ગરમ હોવી જોઈએ તો રોટલો આપણો એક સાઈડ સરસ રીતે થઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવી લેવાનો છે તો આ રીતનો ઉપરથી સુકાઈ જશે ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું આ રીતે એક સાઈડ થઈ જાય ત્યારબાદ આપણે એને બીજી સાઈડ પલટાવી લઈશું
હવે બીજી સાઈડથી પણ સરસ રીતે આપણે થવા દેવાનો છે જે બાજુ તમને કાચો લાગે એ બાજુ સરસ રીતે થવા દઈને ત્યારબાદ આપણે ઊંધી સાઈડ મૂકી દઈશું તો આ રીતે આપણો રોટલો થઈ ગયો છે તો હવે આપણે ઉપરથી આ રીતે પાણી લગાડીશું જેથી કરીને આપણો રોટલો સરસ રીતે ફૂલે છે તો આ એક ટિપ્સથી તમે ફોલો કરશો તો તમારો રોટલો સરસ રીતે ફૂલશે જે આ રીતે આપણે નીચેની સાઈડ મૂકીએ ત્યારે જ આપણે ઉપરથી આ પાણી લગાડવાનું છે આ રીતે પાણી લગાડવાથી નીચે સરસ રીતે આપણો રોટલો ફૂલે છે તો આ ટિપ્સ તમે જરૂરથી ફોલો કરજો હવે આપણો આ રોટલો સરસ રીતે ફૂલી ગયો છે તો હવે એને આપણે પાણી લગાડેલું સાઈડ હતું ત્યાં આપણે નીચે ફેરવી દઈશું જેથી કરીને પોચો પડ્યો હોય તો સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તો હવે આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી અને ફૂલેલો તો હવે એને આપણે ઉપરથી ઘી લગાડી દઈશું ગરમ ગરમ બાજરાના રોટલા ઉપર ઘી લગાડીએ એટલે ખાવાની તો મજા જ પડી જાય અને ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવે અને ખાસ કરીને શિયાળા અને ચોમાસામાં તો ખાવાની મજા જ પડી જાય છે તો આ રીતે તમે બાજરાના રોટલા જરૂરથી ટ્રાય કરજો હવે આપણો એકદમ સરસ બાજરાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સર્વિંગ કરી લઈએ તો કઢી ઢોકળીને આપણે એક આ રીતની નાની કડાઈમાં કાઢી લઈશું સરસ એકદમ પોચી અને આપણે કઢી પણ એકદમ ટેસ્ટી બને છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને સાથે જ અહીંયા બાજરીનો રોટલો અને ખીચડી પણ સર્વ કરી લીધા છે અને જે આપણે શેકેલા મરચાં લીધા હતા એ લઈ લઈશું અને કાઠિયાવાડી થાળી ડુંગળી વગર તો અધૂરી લાગે છે તો આપણે ડુંગળી પણ મૂકી દઈશું તો એકદમ આપણી ટેસ્ટી એવી કાઠિયાવાડી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આને બપોરે કે સાંજે ગમે ત્યારે બનાવી શકો છો અને ઘરમાં શાક ન હોય ત્યારે પણ આ ટેસ્ટી થાળી બનાવીને તમે તૈયાર કરી શકો છો અને ખાસ કરીને ઘરના વડીલોને તે ખૂબ જ પસંદ આવશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ઉપર મેં લસણના શાકની કાઠિયાવાડી થાળી પણ મૂકેલી છે તો તમે એ પણ જોઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિડીયો જોવા માટે ધન્યવાદ